આપણે ફરીથી પ્રકરણ 8 કોષ જીવનનો એકમ એમાં એક નવી અંગિકા લઈ લઈએ જેનું નામ છે કણાપ સૂત્ર. તમારા પેજ નંબર 134 ઉપર મોસ્ટ આઈએમપી પ્રશ્ન કણાપ સૂત્ર. તો કેટલીક માહિતી પહેલાં જ આપી દઈએ કે જે ચોપડીમાં નથી આપી, એનો ઇતિહાસ લઈ લઈએ, કણાપ સૂત્રનો ઇતિહાસ. સૌ પ્રથમ કણાસૂત્રનું અવલોકન કોણે કર્યું એવું કહેવામાં આવે તો શબ્દ લખી નાખો. સૌ પ્રથમ કણાસૂત્રનું અવલોકન કર્યું હતું, એક મિનિટ હું પેન લઈ લો, યાદ રાખો, કોલી કરે, લખી દો કોલી કરે, પહેલી વખત અવલોકન આને કર્યું હતું. અને નામ કોને આપ્યું હતું? તો બેન્ડા, બેન્ડા નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કણાસૂત્ર એવું નામ આપ્યું હતું. ફરીથી કહું છું, કણાક સૂત્રનું અવલોકન કોને કર્યું, જોઈ કોને? તો કોલી કરે, કોલી કરે. અને સૌ પ્રથમ નામ કોને આપ્યું? તો કે બેન્ડા નામના વૈજ્ઞાનિકે એને કણાક સૂત્ર એવું નામ આપ્યું. બીજું એક મહત્વની વસ્તુ લખી દો કે કિસબર્ગ કેવી રીતે લખાશે, તો આ રીતે જોઈ લો, કિંગ્સ કિસ નહીં પણ કિંગ્સબર્ગ, આ રીતે બરાબર, કિંગ્સબર્ગ બર્ગ આ નામનો વૈજ્ઞાનિક હતો. એને એવું સાબિત કર્યું કે કણાસૂત્ર એ કોષીય શ્વસન માટે સ્થાન છે. એટલે કોઈ એવું કીધું હોય કે કોષીય શ્વસન માટેનું સ્થાન કણાસૂત્ર છે, એવું સાબિત કરનારો કોણ? તો કિંગ્સબર્ગ, કિંગ્સબર્ગ એમને સાબિત કર્યું કે કણાસૂત્ર એ કોષીય શ્વસન માટેનું સ્થાન છે. હવે બીજું એક લખો, અલ્ટમાને કણાસૂત્રને બાયોપ્લાસ્ટ તરીકે ઓળખાયું. આલ્ટમાન હું લખી દઉં છું અહીંયા, આલ્ટમાને આલ્ટમાને કણાસૂત્રને બાયોપ્લાસ્ટ, બાયોપ્લાસ્ટ, બાયોપ્લાસ્ટ તરીકે ઓળખાણ આપ્યું. ખાસ યાદ રાખજો બાળકો, કણાસૂત્ર જે છે, કણાસૂત્રને કોન્ડ્રિયોઝોમ, કણાસૂત્રનું બીજું નામ કેવું હોય આપણે, તો એને કહેવાશે, લખી નાખું છું અહીંયા, કોન્ડ્રિયોઝોમ, કોન્ડ્રિયોઝોમ અથવા તો પ્લાસ્ટો કોન્ડ્રિયા, પ્લાસ્ટો કોન્ડ્રિયા અથવા તો બાયો પ્લાસ્ટ, આ વિવિધ રીતે એના નામ આપેલા છે બરાબર. તો આ તમારે યાદ રાખવાનું, બાયોપ્લાસ્ટ કોને આપ્યું હતું? આલ્ટમાને આપેલું હતું આ નામ બરાબર. બાળકો, કણાક સૂત્રની અંદર 70% પ્રોટીન, 30% લિપિડ હોય. કણાક સૂત્રમાં 70% પ્રોટીન હોય અને 30% લિપિડ જોવા મળશે બરાબર. કણાક સૂત્ર પોતાનું પ્રોટીન પોતે જાતે જ ઉત્પન્ન કરશે. કણાક સૂત્રને જે પ્રોટીનની જરૂર હોય, જેમાં 70% પ્રોટીન હોય, એ તે જાતે જ ઉત્પન્ન કરશે. આથી તેને અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય, અડધી પોતાનું કામ, અડધું પોતાનું કામ જાતે જ કરે છે, માટે અર્ધ સ્વાયત્ત અંગિકા. આવો પ્રશ્ન પૂછાય એમસીક્યુમાં કે નીચેનામાંથી કઈ અંગિકા અર્ધ સ્વાયત્ત છે, તો કણાક સૂત્ર એની અંદર જવાબ આવતો હશે બરાબર. હવે આ કણાક સૂત્ર છે એની અંદર આ તો બધી બહારની વાતો કરીએ, આપણે ચોપડી વિશે વાત કરીએ. જ્યાં સુધી આપણે કણાક સૂત્રને અભિરંજિત ના કરીએ ત્યાં સુધી કણાક સૂત્ર આપણને દેખાતું નથી, એનું અવલોકન કરી શકતા નથી માઇક્રોસ્કોપમાં. હવે કણાક સૂત્રની સંખ્યા કેટલી હશે? તો સંખ્યા જુદી જુદી હોય, જે એનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર, મતલબ કે જે જગ્યાએ આપણે વધારે પ્રમાણમાં શક્તિ જોશે તો એવા કોષોની અંદર વધુ પ્રમાણમાં કણાક સૂત્ર આવતા હશે, અને જ્યાં ઓછી શક્તિ હશે ત્યાં ઓછા પ્રમાણમાં આવશે. તો ખાસ યાદ રાખો કે જે ઉડ્ડયન સ્નાયુ હોય, જે પક્ષીઓની અંદર જોવા મળતા હશે, એમાં સૌથી વધુ કણાક સૂત્ર જોવા મળતા હશે. હા, એમાં કણાક સૂત્ર વધારે જોવા મળે, એ લખી નાખવાનું આવું કે ઉડ્ડયન સ્નાયુમાં સૌથી વધુ કણાક સૂત્ર જોવા મળતા હશે. કણાકસૂત્ર વનસ્પતિ કોષ કરતાં પ્રાણી કોષોમાં વધારે હોય, કણાકસૂત્ર વનસ્પતિઓ કરતાં પ્રાણી કોષોમાં વધારે હોય, લખી નાખો. જેમ કે ક્લોરેલા, હું શબ્દ બોલ્યો, ક્લોરેલા આ લીલ છે બરાબર, અને ક્લેમિડોમોનાસ લગતા આવડશે ને, ક્લેમિડોમોનાસમાં માત્ર એક જ કણાકસૂત્ર જોવા મળતું હશે. ખાસ યાદ રાખજો આજે હું બોલ્યો સંખ્યાના આધારે બરાબર. પછી તમને આપણે આગળ વધીએ કે એનો આકાર કેવો, તો રકાબી આકાર હોય, નળાકાર હોય, અલગ અલગ પ્રકારના એના આકાર જોવા મળતા હોય છે. એનું કદ પણ તમારા ચોપડીમાં સરસ મજાનું આપ્યું છે કે 0.2 થી 1.0 માઇક્રોમીટર, સરેરાશ 0.5 માઇક્રોમીટર, એનો વ્યાસ છે 1.0 થી 4.2 માઇક્રોમીટર, આ એની સરેરાશ લંબાઈ આપેલી છે. આ બધા તમારા શું થતા હશે, આપણા સરસ મજાના એમસીક્યુ બનશે. હવે રચના કરીએ, કણાસૂત્ર કેવી રચના ધરાવે? તો કણાસૂત્રમાં બે પડાયેલા હોય, બેવડા પટલમાં એ રચના ધરાવતી હશે.
બે પડદા આવતા હશે, એમાંથી એક બાહ્ય પટલ આવે, એક અંતપટલ આવતું હશે. એમની વચ્ચેનો જે અવકાશ આવતો હોય એ અવકાશને કહેવામાં આવશે અંતકક્ષ અને બાહ્યકક્ષ. એવી રીતે બે ભાગમાં વિભાજિત કર્યા. ચલો હું તમને બતાવું તો વધારે ખબર પડશે. તો આ રીતે પણ આ રાજધાની હતી. આ તો ગાયબ વિડીયોમાં બતાવવામાં રહી ગયું પણ આ રાજધાની હતી. આપણે વાત કરીએ છીએ અહીંયા આની અંદર આ કણાસૂત્ર છે. જો દોરવાનું કહે તો કણાસૂત્ર આવું હોય. હમણાં શું કીધું આપણે? બે પટલ હોય, એમાં એક પટલ તમે જોઈ શકો છો આ બાહ્ય પટલ છે. આ સળંગ જે દેખાઈ રહ્યું છે એ બાહ્ય પટલ છે. અને આ જે છે ને અહીંયા આ રીતે જે આ રીતે દર્શાવેલું છે તો એ ભાગ કહેવાશે અંતપટલ. એ અંતપટલ કહેવાય. અને અંતપટલનું બીજું નામ થાય ક્રિસ્ટી. એનું બીજું નામ શું જોવા મળતું હશે? ક્રિસ્ટી તરીકે ઓળખાય. એક મિનિટ આના ખસેડી લો, તમને દેખાશે વધારે સરસ રીતે. જો જો ક્રિસ્ટી તરીકે ઓળખાય છે, બરાબર. તો આ બે ભાગ છે અને બંને વચ્ચેનો અવકાશ એટલે અંતપટલ અવકાશ તરીકે ઓળખાય. બાહ્ય પટલ સળંગ હોય, જોઈ લો બાહ્ય પટલ સળંગ છે. જ્યારે અંતપટલ જે હશે ને એ અંતપટલ કેવું કેવું જોવા મળતું હશે? એ આમ ગળીઓ વાળું છે. જોવા આમ આ રીતે ગળીઓ પડેલી છે, આ રીતે જોવા મળતું હશે. તેને ક્રિસ્ટી કહેવાય. અને એમની વચ્ચેનો અવકાશ, એમની વચ્ચેનો અવકાશ એટલે કયો અવકાશ? તો આ બધો જે બધો હું આ દોરી રહ્યો છું, આ બધો જે ભાગ છે એ બધું શું કહેવાશું? અંતપટલ અવકાશ તરીકે ઓળખાય. હવે એમાં જે તમને આ બધો ભાગ દેખાઈ રહ્યો છે એને કહેવાશે આધારક. એનું નામ છે મેટ્રિક્સ, યાદ રાખજો. એને આધારક કહેવાતું હશે. આધારક જે કહીએ આપણે, એ આધારકની અંદર ક્રિસ્ટીના પ્રવર્તો જોવા મળતા હશે. તો આ ક્રિસ્ટી છે એના આ પ્રવર્તો કહેવાતા હશે, એ પ્રવર્તો તરીકે ઓળખાતા હશે, બરાબર. જે ક્રિસ્ટી પટલ તરીકે પણ ઓળખાય એવા પ્રવર્તોને ક્રિસ્ટી તરીકે ઓળખાય. તેની સપાટી ક્ષેત્રફળમાં વધારો પડશે. કોના? આધારકની અંદર. ઓકે, કણાસૂત્રના બંને પટલોમાં તેના કાર્ય સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો જોવા મળતા હશે. અને આ ઉત્સેચકોમાં એક ઉત્સેચકનું નામ છે ATPase નામનો ઉત્સેચક આવેલો હશે. F0 અને F1 કણ ધરાવતો, એની માહિતી આપણે આગળ લેવાના છીએ. જારક શ્વસન માટેનું મહત્વનું સ્થાન છે. મોસ્ટ MPMCQ જારક શ્વસન કરવું હોય તો કણાસૂત્ર જોઈએ. શ્વસનનો મતલબ થાય કે આપણે જે મહાણુ હતા એના પાચનની ક્રિયા, એના દહનની ક્રિયા. દહન થઈને શક્તિ ઉત્પન્ન થવાની ક્રિયા, પાચન તો ના કહેવાય, સોરી, પણ દહનની ક્રિયા. ATP સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરી એને પાવર હાઉસ તરીકે ઓળખાય છે, બરાબર. શક્તિગઢ તરીકે ઓળખાય. કણાસૂત્રનું જે આધારક છે, જે મેં તમને બતાવ્યું છે બધું, એ આધારકની જે વાત કરીએ આપણે, આ આધારકની અંદર વલયાકાર DNA આવેલું હોય, જે મેં લખેલું છે. ગોળાકાર DNA આવેલું છે, મોસ્ટ ટાઈમ જે થોડા ઘણા RNA અણુ આવતા હશે. 70S પ્રકારના રિબોસોમ્સ હશે. આદિ કોષ કેન્દ્રીય કોષ કે એના જેવા આપણે ATS ધરાવીએ છીએ કોષ કેન્દ્રીયોમાં. આદિ કોષ કેન્દ્રીય કોષમાં 70S આવે. અને આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર કણાસૂત્ર નહીં હોતી, બરાબર. આપણે શું વાત કરીએ છીએ? સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આ અંગિકા હોય, પણ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આ અંગિકામાં રિબોસોમ 70S હોય, આદિ કોષ કેન્દ્રીય કોષ ના હોય. પ્રોટીન સંશ્લેષણ માટેનો આવશ્યક ઘટક હોય. અને કણાસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે, મતલબ કે એકમાંથી બે થઈ શકતી હોય છે. તમે આ રીતે પણ આકૃતિ દોરી શકો છો, આ રીતે પણ આકૃતિ દોરી શકો છો. તમને જે રીતે ફાવતું હોય એ રીતે તમે આકૃતિ દોરી શકતા હશો બાળકો, બરાબર. ચલો જુઓ તો કણાસૂત્રની વાત કરીએ આપણે. તો એને કીધું કે બાહ્ય પડ સળંગ હતું, જે આપણે જોઈ લીધું, જે બાહ્ય સીમા કહેવાય. અંતપટ આધારકની અંદર અંતરવલણ પામ્યો છે, એના પ્રવર્તનને ક્રિસ્ટી તરીકે ઓળખાય હતું, જે સપાટી ક્ષેત્રફળમાં વધારો પડતું હશે, બરાબર બાળકો. તો આ હતું કણાસૂત્ર. હવે અંતકક્ષને આધારક કહેવાય. તો આધારકમાં વલયાકાર DNA હોય, RNA હોય, 70S રિબોસોમ્સ હોય, પ્રોટીન નિર્માણ કરશે. બે ભાગથી વિભાજન પામતો છે. એક સ્વયં વિવડતી અંગિકા છે, એકમાંથી બે બની જાય, ચારટે જ પટલના કાર્યો સંબંધી ઉત્સેચકો ધરાવશે. જ્યારે સૂર્યનું સ્થાન કરશે, ATP ઉત્પાદન કરશે, માટેના કોષનું શક્તિગઢ તરીકે ઓળખાણ આપેલી છે બાળકો. ઓકે, તો આ હતું કણાસૂત્રની બધી માહિતી. તો તમે આ રીતે લખી નાખો એટલે તમને પૂરા માર્ક્સ મળે, આ યાદ રાખવા માટે મેં એક રીત છે, બરાબર બાળકો. તો આ થઈ કણાસૂત્રની વાત. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રંજક કણ વિશે ભણીશું. ત્યાં સુધી આવજો. બાય.